આ સૌથી મોટા સમાચાર છે અને એના પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે હવે એક બાદ એક આખી આ ઘટનામાં મોટા અપડેટ્સ આવી રહ્યા છે અને હવે એ વાહન ચાલક પાસે માત્ર લર્નિંગ લાયસન્સ હોવાની પણ અત્યારે વિગતોમાં પ્રાપ્ત થઈ રહી છે. થોડીક જ વારમાં આખી આ ઘટનામાં પોલીસ પણ મીડિયા સામે આવશે અને આ ઘટનામાં ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ કયા પ્રકારની તેમાં તપાસ કરવામાં આવી, કઈ રીતે તપાસના આદેશ આપવામાં આવ્યા, રાજ્ય સરકારે જે ગંભીરતાથી નોટ લીધી છે તેની કયા પ્રકારની અસર થઈ, એ તમામ અપડેટ આપણે દર્શકો સુધી પહોંચાડીશું અને એ જ રીતે દર્શાવીશું. કારણ કે જ્યારે આ ઘટના સામે આવી તેને લઈને અલગ અલગ લોકોનો મત હતો, કોઈ વાયરલ વિડીયો કહી રહ્યું હતું, કોઈ વાયરલ વિડીયોના નામે એ પણ પુષ્ટિ કરતા નતા હતા કે વાયરલ વિડીયો છે. પણ જ્યારે ન્યૂઝ કેપિટલે એ વેરીફાઈ ન્યૂઝ બતાવ્યા અને એ વેરીફાઈ ન્યૂઝ પરથી એટલું સ્પષ્ટ થયું કે આ હકીકત છે અને એ ઘટના સ્થળે અમે પહોંચ્યા. એ વાહન ચાલકને સૌથી પહેલાં પોલીસે જ્યારે અટકાયત કરી ત્યારે તેને પણ પોલીસ સામે હાજર કરવામાં આવ્યો. એ વાન જેથી જે વાનમાંથી બાળકો પટકાયા હતા એ દ્રશ્યો પણ સૌથી પહેલાં ન્યૂઝ કેપિટલે બતાવ્યા. એટલે કે આખી આ ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ છે. પણ સવાલ એ છે કે રાજ્યમાં જેટલા પણ આવા વાહન ચાલકો છે, શું આ જ રીતે બેદરકારી કરીને બાળકોના જીવને જોખમમાં મૂકશે? કારણ કે સવાલ અહીં સૌથી મોટો એ જ ઊભો થાય છે કે જો આ જ રીતની સ્થિતિ થઈ તો મોટા એના ગંભીર પરિણામો પણ આવી શકે છે. આ તો બાળકોનું નસીબ કે તે બચી ગયા. જો આ બેમાંથી એક પણ બાળકને કંઈ પણ થયું હોત તો તેની જવાબદારી કોણ લોત? એ સૌથી મોટો એક સવાલ છે. કારણ કે અહીં કોઈ જ્યારે એકબીજા પર અહીં તો દોષનો ટોપલો ઢોરવાની વાત થઈ રહી છે. કારણ કે વાહન ચાલક પાસે માત્ર લર્નિંગ લાયસન્સ હતું, વાહન માલિક છે તેની પોલીસ હવે પૂછપરછ કરશે અને આ પૂછપરછમાં જેટલા પણ ખુલાસા થશે તેના પરથી એ ખબર પડશે કે આના વિગતો મળી રહી છે.